હવે જે આવે છે ધીસ વન ઓફ ધ ટોપ ટેન. ચાર નન મરીને ઉપર ગઈ, ચાર નન. એટલે ભગવાન પૂછ્યું કોણ છો ને અહીંયા કેમ ઉભો છો સ્વર્ગના ગેટ ઉપર? પેલી કે અમે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઉભા છીએ. ભગવાન કે શ્યોર, તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે. તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું ખરાબ જાણે અજાણે ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે, અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? પેલી કહે તો કે શું? તમે એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું. ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે. ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ. આ પાપ તારી આંખનું છે. પાટલ હોલી વોટરનો પોન્ડ છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના પવિત્ર થઈ જા. પેલી હોટલ હોલી વોટરના પોન્ડમાં આંખ ધોવા ગઈ. બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરું છે? બીજી કહે કે શું? કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું. કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે. તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. બીજી હાથ ધોવા કે ત્રીજી ચોથી ઝઘડે તો ભગવાન કઈ ઝઘડવાનું નહીં. જે પ્રોબ્લેમ અહીંયા આવીને મને મારી પાસે આવીને કહો. એટલે બે જણીઓ પાસ આવીને એટલે ચોથી ભગવાને કે ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું. અમદાવાદમાં કોમર્સ કોલેજ છે, એ કોમર્સ કોલેજ પહેલી કોલેજ છે, અને પછી લાઇનબંધ બધી કોલેજો શરૂ થાય છે, અને છેલ્લે યુનિવર્સિટીનું ટાવરવાળું બિલ્ડિંગ આવે છે. આખો એજ્યુકેશન એરિયા કહેવાય છે, યુનિવર્સિટી કેમ્પસ એરિયા કહેવાય છે. કોમર્સ કોલેજ રોડ ઉપર છે, ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ બાંકડા મોકલ્યા છે બેન્ચીસ, કે હાન પડે ડોહાવ નવરા પડે ત્યાં બેહે. એકવાર ચાર વાગે ડોહો બેઠેલો, એક જુવાનીઓ ગયો, જઈને કે કાકા કેટલા વાગ્યા? આ કાકા પાસે ઘડિયાળ નહોતું, કાકા પાસે ઘડિયાળ નહોતું, પણ બાજુમાં ગધેડો ઉભો હતો. તો કાકાએ ગધેડાને લખોટા ઊંચા કરીને કે ચાર ને દસ થઈ. એટલે કે બેન છો આ કેવી રીતે કહે? જયારે ઘડિયાળ લઈને લખોટા ઊંચા કરીને ટાઈમ કહે છે? એટલે અડધો કલાકમાં વીસ મિનિટમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકાએ ફરી કીધું કે સાડા ચાર થયા. એટલે કે ચોમાં છે. અડધો કલાકમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકા કે પાંચ વાગ્યા. છોકરો કે કાકા આઈ ડોન્ટ બિલીવ, ચાલો તમારી પાસે ઘડિયાળ નથી, તમે ત્રણે ત્રણ વાર લખોટા ઊંચા કરીને સાચો ટાઈમ કહો છો, એવી તમારી પાસે કઈ આર્ટ છે? એવી કઈ વિદ્યા છે? કાકા કે ભોજડી ના એવી કોઈ વિદ્યા કે આર્ટ નથી. આ બાંકડામાં બેઠા બેઠા યુનિવર્સિટીના ટાવર હામું જોવામાં આ લખોટા નડે છે, ઊંચા કરીને જોઈ લઉં છું. એક ભાઈબંધ એના બીજા ભાઈબંધને કે તારી બૈરાના કુલે હાથ ફરીને ચૂંટલી ભરવા દે ને તો તને 10,000 આલુ. કે છોદા શું બોલ્યો? કે તારી વાઇફના કુલા ઉપર હાથ ફેરીને ચૂંટલી ભરવા દે ને 10,000 આપું, બોલ. કે છોદા કઈ ભાન પડે તો શું બોલે છે? એટલે કે મને ભાન પડે છે, પણ તું એક વસ્તુ સાંભળ, મારો કોઈ બીજો ખરાબ ઈરાદો નથી, કોઈ ખરાબ વિચાર નથી, ને એવો તો છોદા તું ઉભો રહે છે, અને ખોટી સફાઈ ના ટોકી 10,000 કે નાની રકમ નથી. અને પૂછજો તારી વાઇફને, પછી મને કહે છે. પેલા ગયા જેને વાઈફને કીધું, પેલો મારો ભાઈબંધ આવું, અને તમારે ભાન ના પડે એવું ના બોલાય? તો કે ના, એને એવું કીધું કે તું જોડે ઉભો રહે છે, મારો બીજો કોઈ ઈરાદો ખરાબ નથી, અને હું બીજું કશું જ નહીં કરું, અને 10,000 નાની રકમ નથી. વાઈફ કે હા વાત સાચી છે, 10,000 નાની રકમ નથી, કે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે 6 મહિનાથી અને લેવાતું નથી, તો જો આવું થાય તો 10,000 ફ્રીજ આવી જાય, પણ તમે જોડે ઉભા રહે છો તો કે હા શ્યોર ઉભો રહીશ. પેલા તેને બહેરીને કીધું કે, અને ભાઈબંધને કીધું કે આવજે પરમદાડે. પેલો તો આવ્યો પરમદાડે, તો કે આ રહી મારી વાઈફ, ઘાઘરો ચોકીને ચડ્ડી કાઢીને કુલા ઉપર 10 મિનિટ હાથ ફેર્યો. ભગે છોદે ચૂંટલી પર ને, ભલે ચૂંટલી કાંતિ પર બોસ 10,000ની સગવડ જ નથી થઈ ગઈ. હા અમદાવાદ. બે ભાઈબંધો વાત કરે એક ભાઈબંધ બીજાને કે તારી બૈરીન ભોસ આડી છે. એટલે ક્યાં તક આ બધાને બૈરા નામ, તારી બૈરી નામ આડી છે. તો કે ચોદા તું કોણ કહેનારો?
રાત દાડો હું ચોદું તને કેવી રીતે ખબર કે તું ચોદે અંધારામાં ચોદે ને અંધારામાં આડીઓ ઉભીઓ લોડું જાય તો તને કેવી રીતે ખબર પડી ગાડી જાય કે તારી બહેરી ને ચાલુ પતી કે ચલ ચલ ચોદું ચાર ઉપરથી કે ભોસડા કહેવાતા હશે આડી જાય પેલો કે ના ઉભી છે પેલો કે આડી છે ઉભી છે ઝઘડ્યા કે બોલ લગાય સરહદ પેલો કે 100 ની સરહદ કયા બેન છે ચલ 100 ની સરહદ પેલા નું કે 100 રૂપિયા ફેંકી દઉં મારે બહેરી ભોસતો જોઈશું તો કે બોલ ક્યારે આવું તો કે કાલે આય બોલો તો બીજે દડા તારે દાડે વાઇફને પહેલેથી બધી રીતે તૈયાર કરી નાખેલી કે અંદર નીકળ ના પહેરતી મિની સ્કર્ટ પહેરીને ફરજે પેલી મિની સ્કર્ટ પહેરીને આટા મારે ને પેલા એમ તો હમણાં ખોલીને બતાવી દેશે તો પેલા તો ધીરે નઈને વાઇફને કે આમ સાઇન કરી તો પેલી ઘરમાં ફર્સ્ટ ફ્લોર હતો ને પહેલો માળ ત્યાં આગળ પગથિયા ચડીને ગઈ અને નીચે ઉતરીને તો પગથિયા ઉતરવાની જગ્યાએ પેલી જે રેલિંગ હોય ને કઠેડો એ કઠેડાની ઉપર રેલિંગ ઉપર બે પગ આજુબાજુ રાખીને નાના છોકરા સ્લાઇડ કરે ને લપસણી ખાય ને એ તો લપસી નાઈ તે નીચે આવી ગઈ પેલા કીધું બસ સુધી ખબર પડી ગઈ ને આડી નથી ઉભી છે એટલે પેલા જોવા તો મળ્યું ને તો કે ભોસડી ના જોવાની સી જરૂર જાય સીધી હતી એટલે તો કઈ ને આવી ગઈ કે આડી હોત આડી તો ના હતા એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર મને નીચે પ્રોબ્લેમ છે તો કે છોદે નીચેનો પ્રોબ્લેમ વાળા જ આવે છે તું ખોલીને બતાવે કે આ ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે ડોક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે સવારે 4 કલાક સાંજે 3 કલાક 7 કલાક અહીં બેસું છું એવરેજ 20 લોડા રોજના જોઉં છું 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી કે અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે પેલો કે જો તું એવી ચેલેન્જ જ હાલતો હોય તો હું જ તને ચેલેન્જ આપું જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં દવાઈ ફરી આપીશ પણ તારે ખોલવું તો પડશે તો પેલા તો પાટલો ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબડશે ને એટલું પતલું અગરબત્તી લબડતી એવું જ લાગે તો ડોક્ટર હસી પડી જોતા તને હસાઈ દીધો કે હા ચાલ આ તો જોઈ લીધું પણ તને પ્રોબ્લેમ શું છે એ કે પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે સોજો ચડીને અગરબત્તી જેવું થયેલું તો ઓરિજિનલ દાગીનો શું હશે હળી સેના ડોક્ટર સેના ડોક્ટર એટલે ઇન્ટરનલ મેડિસિન ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ પણ ડોક્ટરની લાઈનમાં સારામાં સારી લાઈન કહીએ ખબર ડોક્ટરની લાઈનમાં સારામાં સારી ના ગાયનોકોલોજીસ્ટ ઘેલચોદેમ ઘેલચોદી લાઈન ગાયનોકોલોજીસ્ટ ખરાબમાં ખરાબ લાઈન સાહેબ ના એનું કારણ કહું શા માટે ઘેલચોદી લાઈન ગાયનોકોલોજી સારામાં સારી લાઈન કોઈ હોય તો ડર્મેટોલોજી ચામડીના રોગોની એ કે આમાં કોઈ રાત કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં રોગ જલ્દી મટે નહીં ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહીં અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયનેકોલોજીસ્ટ કારણ કે જે કણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય સાચી વાત ને હા ધર્મેશ અહીંયા અને આ એક બહુ મજાની વાત છે બહુ ઊંચો જોગ છે બહુ ઊંચો દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુક્રાણુ હોય સ્પમ જેને કહેવાય જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની છોકરું પેદા કરવાની તાકાત એ સ્પમમાં હોય તો એક લોડામાં બે સ્પમ વાતો કરે તો એક સ્પમ બીજાને કહે કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વિલ લાઇક ટુ બી પેલો કહો ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી અ ન્યુરો સર્જન પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વુડ લાઇક ટુ બી પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર
કોમ્પ્યુટર એન્જિનિયર ને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એમાં જેનું લોડું હતું ને એનું મુઠ્ઠું માર્યું, એટલે મુઠ્ઠું માર્યું એટલે વીર્ય બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પમ બીજાને કહે, ભેણ ચોદ કેરિયરની માં ચોદાઈ ગઈ. એક ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ, પેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું, કે તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના, ડી સોજા ચડ્યા.